भरूचमां सतत वधी रह्यु छे नर्मदानुं जलस्तर। सरदार सरोवरमांथी छोड़वामां आवी रहेला पाणीना कारणे भरूच शहेरमां नर्मदा नदी बे कांठे छे। नर्मदानुं जलस्तर गोल्डन ब्रिज खाते 33 फूटनी सपाटी पर पहोंची गयुं छे अने कांठा विस्तारमां धसमस तो पाणीनो प्रवाह नजरे पड़ी रह्यो छे। जिल्लामां कुल 3000थी वधु लोकोनुं स्थळांतर करायुं। नर्मदा नदी में छोड़ाई रही है 10 लाख क्यूसेक पानी। नदी में पानी छोड़ाता 30 गांवों ने असर पहुंची है। भरूच और अंकलेश्वर एनडीआरएफ की एक एक टीम स्टैंड बाय रखा है तो नीचाणवाला विस्तारों में न जवा कलेक्टरे अपील की है। भरूच क्रूजा सहित 4 विस्तारों असरग्रस्त थया छे। नर्मदा नदी ने जी रीते जल सपाटी में सतत वधारो थई रह्यो छे त्यारबाद 2800 વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી છે। હાલ આપની સાથે ભરૂચ જિલ્લાના કલેક્ટર જોડાયા છે તે તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, અત્યાર સુધી કેટલા વિસ્તારો અફેક્ટેડ છે? જિલ્લાના અત્યાર સુધી ખાસ કરીને ભરૂચ તાલુકાના, અંકલેશ્વર તાલુકાના અને ઝઘડિયા તાલુકાના નીચાણવાળા ગામો જે છે તે અને ભરૂચ શહેરનો નીચાણવાળો જે શહેરી વિસ્તાર જે છે એની અસર થવા પામી છે। ખાસ કરીને જિલ્લામાં 30 ગામો એવા છે કે જેની અંદર આ અસર ઊભી થઈ છે। સર, જે રીતે પાણીની આવકમાં સતત વધારો છે તો કઈ રીતે તકેદારી રાખવામાં આવી રહી છે? ગોલ્ડન બ્રિજની સપાટી કેટલા સુધી પહોંચશે? ગોલ્ડન બ્રિજની સપાટી જે છે અત્યારે આપ જાણો છો તે રીતે 32.86 જેટલી છે। એ સપાટીમાં વધારો થવાની સંભાવના જે છે બિલકુલ પહેલી કામ અમારી ખાસ કરીને રાહત અને બચાવની કામગીરી જે છે લોકોને રેસ્ક્યુ કરવાના અને ખાસ કરીને સેફર જગ્યાએ લોકોને લઈ જવાની અમારી પ્રાથમિક જવાબદારી છે અને તે મુજબ અમે જિલ્લામાંથી અત્યાર સુધી 4977 જેટલા લોકોનું સ્થળાંતર કર્યું છે। ખાસ કરીને લાઈવ લોસ ન થાય એના માટેની અમારી પ્રાયોરિટી છે। ખાસ કરીને ફૂડઝાની સ્થિતિ અત્યંત ખરાબ છે, પાણીની જે જળસ્તર છે તે પણ વધારે છે તો ત્યાં કોઈ નુકસાનીનો સર્વે કરવામાં આવશે? બિલકુલ સર્વે કરવામાં આવશે। એકચ્યુઅલી ભૌગોલિક પરિસ્થિતિ મુજબ ફૂડઝા વિસ્તાર જે છે નીચાણવાળા વિસ્તારમાં છે એ દર વખતે ત્યાં પાણી આવે છે અને એના માટે એનું કોઈ નુકસાન થયું હશે તો તે પ્રકારની આખી એનું એનાલિસિસ કરી અને એનું જે કાર્યવાહી કરવાની હશે નિમોસાની કાર્યવાહી કરવામાં આવશે। જગતના તાપને પણ સૌથી વધુ નુકસાન થયું છે તો એ બાબતે ખેડૂતોને કયા પ્રકારની સહાય કરવામાં આવશે, સર્વે ક્યાંથી કરવામાં આવશે? બિલકુલ ઝઘડિયા અને ખાસ કરીને ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચના નીચાણવાળા વિસ્તારના જે ખેડૂતોના ખેતરો છે એની અંદર પાણી ઘૂસી ગયા છે અને એના કારણે કેળની અને સુગર કેનની જે ખેતી જે છે નુકસાન થવા પામ્યું છે। એ નુકસાન થયું છે એનો સ્પેસિફિક સર્વે કરવામાં આવશે અને સર્વે કરીને એમને જે મળવાપાત્ર વળતર હશે એની અનુસાર એ આપવામાં આવશે। આપે જે રીતે સાંભળ્યું તે રીતે ખાસ કરીને ખેડૂતોને જે નુકસાન છે તે નુકસાનનો સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું વળતર પણ આપવામાં આવશે। કેમેરામેન દિવંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।